વરસાદ થયો ત્યારે વડિયાની પ્રાથમિક ખેતાણી શાળાનો જર્જરિત કાટમાળ વાળો સ્ટોરેજ રૂમ થયો ધરાશાયી અને હજુ મધ્યાહન ભોજનનો જર્જરિત કાટમાળ વાળો રૂમ ભાઈ સ્કૂલના વિદ્યાર્થીઓના માર્ગમાં ખતરારૂપ ઊભો છે. વડિયામાં પ્રાથમિક ખેતાણી શાળાનો જર્જરિત કાટમાળ વાળો એક સ્ટોરેજ રૂમ હતો જે વરસાદના કારણે કાટમાળ ધરાશાયી થયો છે. આ સ્કૂલમાં 13 ઓરડાઓ છે જે સ્લેબવાળા છે અને તેમાં વિદ્યાર્થીઓ પોતાનું ભાવિ ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે મહેનત કરે છે ત્યારે આ એક સ્ટોરેજ રૂમ જે નડિયાવાળો જૂનો પડતર હતો અને જર્જરિત કાટમાળ હતું જે સદનસીબે કોઈ બાળકો સ્કૂલના લોબીમાં કે સ્ટોરેજ રૂમ પાસે ન હતા જેથી મોટી દુર્ઘટના સર્જાતા અટકી છે અને આ હોરડાનું કાટમાળ ધરાશાયી થયું તે ઉચ્ચ કક્ષાએ પ્રિન્સિપાલ દ્વારા લેખિત રજૂઆત કરી દેવાય છે. ત્યારે આ પ્રાથમિક ખેતાણી શાળાની મુલાકાતે ઉપસરપંચ પહોંચ્યા હતા. મુલાકાત દરમિયાન પ્રિન્સિપાલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે સ્કૂલના મુખ્ય માર્ગમાં મધ્યાહન ભોજનનો જર્જરિત હાલતમાં ઓરડો છે. તે ઓરડો સ્કૂલના મુખ્ય માર્ગ પર જ આવેલો છે જે ઓરડો જર્જરિત હોવાથી મધ્યાહન ભોજન બાળકો માટે રસોઈ બનાવવાના રૂમનું સ્થળાંતર ફેરવેલ છે. પરંતુ આ ઓરડો સ્કૂલના મુખ્ય માર્ગ પાસે આવેલો છે ત્યારે આ ઓરડાનું કાટમાળ ખાબકે તેવી પરિસ્થિતિમાં લબડી રહ્યું છે. તે ઓરડાને ઉતારવાની રજૂઆતો પણ સામે આવી છે ત્યારે તંત્ર ક્યારે ચાખશે અને આવી સ્કૂલોના જર્જરિત કાટમાળ ચેક કરાશે અને આવી રીતે બાળકોના ભાવિ ભવિષ્ય સાથે થતા ચેડાની તકેદારીઓ લેવાશેના વેધક સવાલો લોકોમાં ઉદ્ભવી રહ્યા છે. કાલે ધોધમાર વરસાદ આવ્યો એને હિસાબે એમના એક છેલ્લો રૂમ હતો એ રૂમ ધરાશાયી થઈ ગયો, કાટમાળ બધો નીચે પડી ગયો. જેની મુલાકાત લેતા અમને એવું જાણવા મળ્યું કે પ્રિન્સિપાલ સાહેબે કીધું કે ભાઈ આ મધ્યાહન ભોજનનું પણ રસોડું એક એવી હાલતમાં છે કે જેની અંદર રસોઈ કરવાવાળાનું જોખમ હતું, જેથી એચએમસીને રજૂઆત કરતા એમણે તેમના છેતાણી શાળાના પ્રિન્સિપાલના રૂમને ફેરવેલું છે આ રસોડું. તો આ જે રસોડું છે એ રસોડાને પણ કાટમાળ ઉતારી અને નવું રસોડું બંધાવાય એવી એમની રજૂઆત છે. તો આ તકે તંત્ર વહેલાવહાલ યોગ્ય પગલાં લે એવી મારી નમ્ર વિનંતી. પ્રાથમિક શાળા બાલાપ્રિયા સાહેબને હું આસિસ્ટન્ટ આચાર્ય તરીકે અહીંયા જોબ કરી રહ્યો છું. આ મારી ખેતાણી પ્રાથમિક શાળાની અંદર 13 ઓરડા છે જેમાંથી બધા ઓરડા સ્લેક પડ્યા છે, પણ લાસ્ટ ઓરડો જે છે એ કાટમાળ વાળો એટલે ટૂંકમાં કે નળિયા વાળો છે. આ કાલે વરસાદ ધોધમાર આવવાથી આ કાટમાળ જે છે એ બધો નીચે પડી ગયો છે અને રૂમ બધો છે એ ધરાશાયી થઈ ગયો છે, જેની અમે ઉચ્ચ લેવલે રજૂઆત કરી છે. લખી હજી કોઈ જાનહાની કે એવું કોઈ ઘટના નથી બની? ના, કોઈ જાનહાની કે કોઈ પણ પ્રકારની ઘટના નહોતી, કેમ કે રૂમ બંધ હતો અને એની અંદર સ્કૂલનો જે આપણે ભંગાર માલ કે એમ કહીએ કે વર્ષોથી જૂનો માલ જે હતો એ સ્ટોરેજ રૂમ તરીકે જ અમે એનો યુઝ કરતા હતા, કેમ કે ઓલરેડી રૂમ નળિયાવાળો હોવાથી પડેવાની હંમેશા સંભાવના રહેલી હતી, જેથી વરસાદ આવ્યો આજે ધરાશાયી થઈ ગયેલો છે, જેની અમે લેખિતમાં રજૂઆત ડીપીઓ સાહેબને કરેલી છે. કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે પરેશ પરમાર વડિયા.